विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण नी अंदर आप सौ विद्यार्थी मित्रों स्वागत छे। मित्रों, आज आपणे धोरण 12 विषय गुजराती नी अंदर प्रकरण 7 श्याम रंग समीपी काव्यनी शुरुआत करवा तरफ जई रह्या छीए। मित्रों, श्याम रंग समीपी एक काव्य छे, एना कविनुं नाम छे दयाराम। श्याम रंग समीपे कविनुं नाम शुं छे? दयाराम। अने साहित्य प्रकार गरबी। साहित्य प्रकार शुं छे? तो के गरबी। श्याम रंग समीपे काव्यनुं नाम, कविनुं नाम दयाराम, साहित्य प्रकार गरबी। मित्रों, આજે કાવ્ય છે શ્યામ રંગ સમીપે, એ કાવ્યની અંદર દયારામે લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે કે જેની જોડ જડે નહીં તેવી। તેમની ઘણી ગરબીઓ ગરબીઓમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે। આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવોને કૃત્રિમ રોશની વાણીમાં વ્યક્ત કર્યા છે। ગોપીનું મય કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની દરેક વસ્તુઓમાં કૃષ્ણ જ દેખાય છે, અને તેથી તેનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે। પણ તેને ખબર નથી કે તેનો આ સંકલ્પ લાંબો સમય ટકી શકવાનો નથી। કૃષ્ણ પ્રત્યેના પ્રેમભાવને વ્યક્ત કરતું આ કાવ્ય છે। કૃષ્ણ પ્રત્યેના પ્રેમભાવને છોડવાનું ગોપીનું મન એ માનવા માટે તૈયાર નથી। ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય સુધી ટકી શકતો નથી। ઉપરથી તેનો સ્નેહભાવ વધતો હોય છે, એવું આ ગરબી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ। શ્યામરંગ સમીપે દયારામ, સાહિત્ય પ્રકાર ગરબી। દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો। દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો। દયારામનો જન્મ ક્યાં થયો હતો? દયારામનો જન્મ નર્મદા કિનારે આવેલા ચાણોદ ગામમાં થયો હતો। એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી। દયારામ છે એણે 3 વાર આખા ભારતની અંદર આપણા જે તીર્થધામો છે, જે ચારેધામ, જે પવિત્ર તીર્થસ્થળો છે, એ તીર્થધામોની યાત્રા કરેલી હતી, અને એણે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે વિષ્ણુની ભક્તિમાં માનનારો સમુદાય, વૈષ્ણવ એટલે કે વિષ્ણુની ભક્ત કરનારો જે વર્ગ હોય તે, એટલે વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી। પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણ લીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે। દયારામે વૈષ્ણવ સંપ્રદાયની રચના કરી, પરંતુ એણે કૃષ્ણ ભક્તિની જે ગરબીઓ રચી, મિત્રો ગરબી પુરુષો લે અને ગરબા સ્ત્રીઓ લે, મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગરબી કોણ લે? પુરુષો લે, અને ગરબાઓ કોણ લે? સ્ત્રીઓ। એટલે દયારામે કૃષ્ણ ભક્તિની ઘણી ગરબીઓ લખેલી છે, એ ગુજરાતી સાહિત્યની અંદર અજોડ, અજોડ એટલે કે જેની જોડ જડે નહીં તેવી છે। એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે, અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે। દયારામની ગરબીની અંદર શું છે? તો કે મધુરતા છે, અને એને જે અભિવ્યક્ત કરતી ભાષા, એની જે રજૂઆત કરતી જે ભાષા છે, એ ખૂબ જ રસભરી અને મીઠી છે। ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે। ઢાળ એટલે કે ગાવાનો ઢાળ, કે ભાઈ અલગ અલગ પ્રકારના ઢાળ કે જે
શ્રોતાગણ છે એને ગમે તો એવા ઢાળની વિવિધ અલગ અલગ પ્રકારના ઢાળમાં રસમાં આ ગરબીઓ ખૂબ જ લોકપ્રિય બનેલી છે. ગરબીઓ ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો લખેલા છે. દયારામે ગરબીઓ તો લખી એ ઉપરાંત પણ એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ મળે એવા કેટલાક પદો લખેલા છે. દયારામે ગરબી ઉપરાંત શું લખ્યું? તો કે દયારામે ગરબી ઉપરાંત આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા કેટલાક પદો લખેલા છે. સુકુમાર ભાવો, ખૂબ જ કોમળ સારા ભાવો. સુકુમાર એટલે ખૂબ જ કોમળ ભાવો. લય વૈવિધ્ય એટલે કે લયની વિવિધતા. જે રાગ છે એ રાગ અલગ અલગ પ્રકારનો રાગ એટલે કે લયની વિવિધતા. ચિત્રાત્મકતા એટલે કે સામે પાત્ર એ ચિત્રો દ્વારા જે થતું હોય આપણે માનસપટલની અંદર આપણે સાક્ષાત ચિત્રો દેખાતા હોય એવી ચિત્રાત્મક. અને નાદ માધુર્ય, નાદ એટલે અવાજ, નાદ એટલે કે અવાજ. નાદ માધુર્ય એટલે કે અવાજની મધુરતા એમની કવિતાની વિશેષતા છે. દયારામની ગરબીની કઈ કઈ વિશેષતાઓ છે? તો કે સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એ દયારામની ગરબીની વિશેષતાઓ છે. જિંદગીભર અપરણિત એટલે પરણ્યા વિનાના, અપરણિત રહેલા આ કવિએ પોતાનું સંપૂર્ણ જીવન કૃષ્ણ ભક્તિની અંદર સમર્પિત કરી દીધું છે. દયારામ છે એણે આજીવન લગ્ન કરેલા નહોતા. એણે પોતાનું સમગ્ર જીવન એ ભગવાનની ભક્તિની અંદર સમર્પિત કરી દીધું છે. સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું. દયારામની ગરબી સંજ્ઞાથી ઓળખાતા પદો, દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા પદો કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. દયારામની ગરબી સંજ્ઞા એટલે કે નામથી, સંજ્ઞા એટલે કે નામથી, ગરબી એવા નામથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમ ભાવને કૃત્રિમ રોશની વાણીમાં વ્યક્ત કર્યો છે. દયારામની આ જે ગરબી છે એની અંદર કવિ એટલે કે દયારામે કૃષ્ણ પ્રત્યે ગોપી રિસાય છે એટલે ગોપીનો જે પ્રેમ ભાવ છે એ કૃત્રિમ રીતે, બનાવટી રીતે, ખોટી રીતે, એ કૃત્રિમ રોષ એટલે કે કૃત્રિમ રીતે ગુસ્સો કરી એવી વાણીમાં વ્યક્ત કર્યો છે. આ ગરબીમાં કવિએ ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કૃત્રિમ રોષની વાણીમાં વ્યક્ત કર્યો છે. ગોપીનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે અને તેથી એનો ત્યાગ કરવાનો ગોપી સંકલ્પ કરે છે. ગોપી શ્રી કૃષ્ણ પ્રત્યે રિસાય છે. હવે ગોપીને દરેક જે કાળા રંગની જે વસ્તુઓ છે એ દરેક કાળા રંગની વસ્તુઓની અંદર એ કૃષ્ણ જ દેખાય છે. એટલે ગોપી કૃષ્ણથી રિસાય છે એટલે કૃષ્ણ ભગવાન કાળા હતા એટલે ગોપીને દરેક કાળી વસ્તુની અંદર કૃષ્ણ દેખાય છે. એથી ગોપી એ દરેક કાળી વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. પણ આવો સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી. તેવું બયાન, બયાન એટલે કે વાણી, પણ તરત જ કરે છે. ગોપી કૃષ્ણ પ્રત્યે જે સંકલ્પ લે છે એ લાંબો સમય ટકવાનો નથી એ પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. કારણ કે કૃષ્ણ સાથેના પ્રેમ ભાવને છોડવા એનું મન તૈયાર નથી. કાવ્યના અંતમાં પ્રગટ થતા ચાતુર્યથી કાવ્યમાં ચોટ સધાય છે. ચોટ એટલે કે દુઃખ. ગોપીનો કૃત્રિમ રોષ લાંબો સમય ટકતો નથી, સ્નેહભાવ વધે છે. ગોપી કૃષ્ણ પ્રત્યે રિસાય છે,
દરેક કાળી વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થાય છે, પરંતુ એનું મન માનતું નથી. તો આ ગોપીના કૃત્રિમ રોષની અંદર કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એ વધે છે, એનો રોષ લાંબો સમય ટકવાનો નથી, પરંતુ કૃષ્ણ પ્રત્યેનો સ્નેહ વધે છે. તો મિત્રો, આપણે આ કાવ્યની પ્રસ્તાવના જોઈ. હવે મિત્રો, આપણે કાવ્યની સમજૂતી જોઈએ. શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું. કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શુકનમાં ન લાવું. નીલાંબર કાળી કંચુકીના પહેરું, જમનાના નીરમાં ન નાહવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ન ખાવું. મારી દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે પલક ના નિભાવું. મારી શ્યામ રંગ સમીપે ન જાઉં. તો મિત્રો, કાવ્યની સમજૂતી જોઈએ. શ્યામ રંગ સમીપે ન જાઉં. શ્યામ, શ્યામ એટલે કે કાળું, શ્યામ એટલે કાળું, શ્યામ એટલે કાળું અથવા કૃષ્ણ, શ્યામ એટલે કાળું અથવા કૃષ્ણ, શ્યામ એટલે કાળું અથવા કૃષ્ણ. સમીપ, સમીપ એટલે પાસે અથવા નજીક, સમીપ એટલે પાસે અથવા નજીક, સમીપ એટલે પાસે અથવા નજીક. શ્યામ રંગ સમીપે ન જાઉં. ગોપી કહે છે કે જે કાળો રંગ છે એ કાળા રંગની પાસે મારે જવું નથી. શ્યામ રંગ સમીપે ન જાઉં એટલે ગોપી કહે છે, કૃષ્ણ ભગવાન પ્રત્યે રિસાણી છે એટલે ગોપી કહે છે કે આજ પછી મારે શ્યામ રંગની પાસે જવું નથી. શ્યામ રંગ સમીપે ન જાઉં, પહેલી પંક્તિનો અર્થ શું થાય? ગોપી કહે છે કે શ્યામ રંગની પાસે મારે જવું નથી, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. મારે આજ થકી એટલે કે આજથી, મારે આજ પછી હવે શ્યામ રંગની પાસે જવું નથી, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. ગોપી કહે છે કે મારે આજ પછી હવે ક્યારેય કાળા રંગની પાસે, શ્યામ રંગની પાસે જવું નથી. પહેલી બે પંક્તિઓ મિત્રો ફરીવાર સમજીએ. શ્યામ રંગ સમીપે ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં એટલે ગોપી કહે છે, ગોપી કૃષ્ણ પ્રત્યે રિસાય એટલે ગોપી મનની અંદર નિયમ કરે છે, નિયમ લે છે કે પોતે કાળી વસ્તુનો ત્યાગ કરશે. એટલે ગોપી કહે છે કે મારે આજ પછી શ્યામ રંગ પાસે જવું નથી, મારે આજ પછી હવે શ્યામ રંગની પાસે જવું નથી. તો બેલી બે પંક્તિઓ મિત્રો. ત્યારબાદ, જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું. જેમાં કાળાશ હશે તે સૌ એક સરખું. ગોપી કહે છે કે જે વસ્તુની અંદર કાળાશ હોય, જે વસ્તુ કાળી હોય એ બધું એ તો એક સરખું જ છે. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, એટલે જે વસ્તુની અંદર કાળાશ હોય તે બધી જ એક સરખી છે. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, એટલે જે વસ્તુની અંદર કાળાશ હશે એ બધું કેવું છે? એક સરખું જ છે. સર્વમાં કપટ હશે આવું. સર્વમાં એટલે બધામાં, સર્વ એટલે કે બધામાં. કપટ, કપટ એટલે કે છળ, પ્રપંચ. કપટ એટલે છળ, પ્રપંચ. કપટ એટલે શું? છળ અથવા પ્રપંચ. કપટ એટલે છળ અથવા પ્રપંચ. સર્વમાં એટલે બધામાં. સર્વમાં કપટ હશે આવું, જે બધી જ કાળી વસ્તુ છે એ દરેક કાળી વસ્તુની અંદર આવું કપટ હશે. સર્વમાં કપટ હશે આવું. સર્વમાં એટલે કે બધી કાળી વસ્તુમાં આવો છળ, પ્રપંચ, આવી કપટ હશે. ફરીવાર મિત્રો બંને લાઈન જોઈએ. જેમાં કાળાશ
ते तो सौ एक सरखू सर्व में कपट हशे आवू। जेमा काळाश होय ते तो बधु एक सरखूज होय छे अने बधी जे काळी वस्तु छे ए दरेक काळी वस्तु में आवू कपट हशे। जेमा काळाश ते तो सौ एक सरखू सर्व में कपट हशे आवू। जेमा काळाश होय ते बधु एक सरखूज होय छे बधी काळी वस्तु में आवू कपट हशे। मारे आज थकी श्यामरंग समीपे न जवू, मारे आज पशी श्यामरंगनी पासे जवू नथी। त्यारबाद मित्रों जोईए, कस्तूरी केरी बिंदी तो करूँ नहीं काजळना आँखमां अंजावू। कस्तूरी, कस्तूरी एटले के चौक्कस जातना हरणनी नाभीमांथी मळतो एक किंमती पदार्थ। कस्तूरी, कस्तूरी एटले चौक्कस प्रमाण जे हरण छे ए हरणनी नाभी एटले के डूटीमांथी नाभीमांथी मळतो एक काळा रंगनो पदार्थ के जे सुगंधित होय छे। कस्तूरी एटले शुं के चौक्कस जातना हरणनी डूटीमांथी मळतो एक किंमती पदार्थ। ए जे कस्तूरी मृग होय एनी नाभीमांथी निकळे अने एनु पहेला बिंदी एटले के चांदलो करवामां आवतो એટલે કસ્તુરી કેરી બિંદી। કસ્તુરી એટલે શું કે ચોક્કસ પ્રકારના હરણની નાભીમાંથી મળતો એક કિંમતી પદાર્થ કે જે કાળા રંગનો હોય છે અને તેમાંથી સુગંધ આવે છે, તો આ કસ્તુરી। બિંદી, બિંદી એટલે કે ચાંદલો, બિંદી એટલે કે ચાંદલો, બિંદી એટલે કે ચાંદલો કે ચાંદલો જેને આપણે કહીએ તે। કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, એટલે કસ્તુરીની બિંદી, કસ્તુરીનો ચાંદલો પણ હું હવે કરીશ નહીં। કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, ગોપી કહે છે કે હવે પછી હું કસ્તુરીનો ચાંદલો કરીશ નહીં। કસ્તુરી કેરી બિંદી એટલે કસ્તુરી પદાર્થનો ચાંદલો કે જે સુગંધીદાર હોય છે। પહેલાંના સમયની અંદર બહેનો આ કસ્તુરીનો ચાંદલો કરતા એટલે આખો દિવસ તેમાંથી સુગંધ આવતી। એટલે કવિ કહે છે કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, એટલે ગોપી કહે છે કે કસ્તુરીનો ચાંદલો હવે હું કરીશ નહીં। કાજળના આંખમાં અંજાવું, કાજળ એટલે કે મેષ, કાજળ એટલે શું, મેષ, કાજળ એટલે મેષ, કાજળ એટલે મેષ, કાજળના આંખમાં અંજાવું। ગોપી કહે છે કે પોતાની આંખની અંદર હવે મેષ કાજળ પણ આંજશે નહીં, આંજીશ નહીં। કાજળના આંખમાં અંજાવું, ગોપી કહે છે કે આંખની અંદર કાજળ મેષ પણ આંજીશ નહીં। કસ્તુરી કેરી બિંદી કરું નહીં, કાજળના આંખમાં અંજાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું। ગોપી કહે છે કે કસ્તુરીની બિંદી ચાંદલો પણ હવેથી હું કરીશ નહીં, તેમજ પોતાની આંખની અંદર કાજળ મેષ પણ આંજીશ નહીં, મારે આજ પછી શ્યામરંગની પાસે જવું નથી। ત્યારબાદ મિત્રો જોઈએ, કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શુકનમાં ન લાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું। કોકિલા, કોકિલા એટલે કે કોયલ, કોકિલા, કોકિલા એટલે શું, કોયલ, કોકિલા એટલે કોયલ। સુણું, સુણું એટલે કે સાંભળવું, સુણું એટલે કે સાંભળવું, સુણું એટલે કે સાંભળવું। કોકિલા શબ્દ હું સુણું નહીં કાને, એટલે કે કોયલનો જે શબ્દ છે એ પણ હું કાને સાંભળીશ નહીં, કારણ કે કોયલ પણ કેવા કલરની હોય છે, કાળા રંગની। એટલે ગોપી દરેક કાળી વસ્તુનો ત્યાગ કરવાનું કહે છે, એટલે કહે છે ગોપી કે કોયલનો શબ્દ પણ હું કાને સાંભળીશ નહીં, સુણું એટલે કે સાંભળવું, કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને। ગોપી કહે છે કે કોયલનો એક પણ શબ્દ હું કાને સાંભળીશ નહીં, ગોપી શું કહે છે કે કોયલનો એક પણ શબ્દ હું કાને સાંભળીશ નહીં, કારણ કે દરેક કાળી વસ્તુનો ગોપી ત્યાગ કરે છે એટલે। કાગવાણી, કાગ એટલે કે કાગડો, કાગડાની બોલી, કાગવાણી એટલે કાગડાની બોલી, કાગવાણી એટલે શું, કાગડાની બોલી,
कागवाणी एटले कागड़ानी बोली, कागवाणी एटले के कागड़ानी बोली। कागवाणी शुकन मान लाओ, कागड़ो पण केवा रंगनो होय छे, काळा रंग। सामान्य रीते कागड़ो बे प्रकारनू बोले, एक मीठू मीठू बोलतो होय अने क्यारेक गुस्सा में आपणे पण कंटाळो आवे एवू बोलतो होय। तो कागवाणी पहेलाना समयनी अंदर ज्यारे कागड़ो ज्यारे मीठू बोलतो त्यारे ए कागड़ानी वाणी शुकन गणाती, एटले के कोई मेहमान आवशे एवू मानवामां आवतुं, એટલે કાગવાણી શું ગણાતી? શુકનમાં ગણાતી। કાગવાણી શકુનમાં ન લાવું, શકુન એટલે કે શુકન। કાગવાણી શુકનમાં ન લાવું, ગોપી કહે છે આજ પછી એ કાગડાની વાણીને તો શુકનમાં જ લાવશે નહીં, કારણ કાગડો કાળો હોવાથી કાગડાની બોલી પણ અહીંયા ગોપીને ગમતી નથી। કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શુકનમાં ન લાવું। ગોપી શું કહે છે કે કોયલનો શબ્દ પણ હવે એ કાને સાંભળશે નહીં અને કાગડાની વાણી પણ શુકનમાં લાવશે નહીં। ગોપી કહે છે કે કોયલનો એક પણ શબ્દ હું કાને સાંભળીશ નહીં અને કાગડાની વાણીને શુકનમાં લાવીશ નહીં, મારે આજ પછી શ્યામરંગની પાસે ક્યારેય જવું નથી। નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નિર્માન નાહું। નીલાંબર મિત્રો શબ્દ સમૂહ માટે ખાસ શબ્દ યાદ રાખજો, નીલાંબર એટલે કે નીલા રંગનો મણિ, નીલમ। નીલાંબર એટલે નીલા રંગનો મણિ, નીલાંબર એટલે શું? નીલા રંગનો મણિ અથવા નીલમ, નીલા રંગનો મણિ અથવા નીલમ। નીલાંબર એટલે નીલા રંગનો મણિ અથવા નીલમ, મિત્રો શબ્દ સમૂહ માટે આયમપી। નીલાંબર નીલા રંગનો મણિ અથવા નીલાંબર। નીલાંબર કાળી કંચુકીના પહેરું, કંચુકી એટલે કે કમખો, કંચુકી એટલે કમખો, કંચુકી, કંચુકી એટલે કે કમખો અથવા કાંચળી, કંચુકી એટલે કંચુકી, કમખો અથવા કાંચળી। કંચુકી એટલે શું? કમખો અથવા કાંચળી। કાળી કંચુકીના પહેરું કમખો, નીલાંબર કાળી કંચુકીના પહેરું। કવિ કહે છે કે ભાઈ નીલા રંગની કાળી કંચુકી કમખો પણ હવે હું પહેરીશ નહીં। લીલાંબર કાળી કંચુકીના પહેરું, ગોપી શું કહે છે કે પોતે નીલા રંગનો મણિ કે નીલા રંગની જે કાળી કંચુકી છે કમખો છે એ પણ પોતે ક્યારેય પહેરશે નહીં। ગોપી નીલા રંગની કાળી કંચુકી અથવા કમખો એ પણ હવે પહેરવું નહીં એમ મનની અંદર સંકલ્પ કરે છે, કારણ આ કંચુકી કમખો છે એ પણ કેવા કાળા રંગનો છે, એટલા માટે। જમનાના નીરમાં ન નાહવું, જમનાના નીરમાં ન નાહવું, જમના એટલે કે યમુના નદી, જમના એટલે શું? યમુના નદી। નીરમાં એટલે પાણી, નીર એટલે શું? પાણી, નીર એટલે પાણી અથવા જળ, નીર એટલે પાણી અથવા જળ। યમુના એટલે કે યમુના નદીના નીરમાં અથવા પાણીમાં, જમનાના નીરમાં ન નાહવું, કારણ કે યમુના નદીનું જે પાણી પણ છે એ પણ કાળાશ રંગનું છે, યમુના નદીનું પાણી કેવું છે? કાળા રંગનું। એટલે ગોપીએ દરેક કાળી વસ્તુનો ત્યાગ કર્યો છે, એટલે કહે છે કે યમુના નદીના કાળા પાણીમાં પણ હવે હું નાહીશ નહીં, મારે નાહવું નથી, યમુના નદીના કાળા પાણીમાં મારે નાહવું નથી। નીલાંબર કંચુકીના પહેરું, જમનાના નિર્માન નાહવું, મારે શ્યામરંગ સમીપે ન જાવું। ગોપી કહે છે કે નીલા રંગની કાળી કંચુકી કાળો કમખો છે એ પણ પોતે ક્યારેય પહેરશે નહીં અને યમુના નદીના કાળા નીરમાં પાણીમાં પણ હવે મારે નાહવું નથી, કારણ આ દરેક વસ્તુ કેવા કાળા રંગની છે। અને ગોપીએ આ દરેક કાળી વસ્તુઓનો ત્યાગ કરવાનો મનની અંદર સંકલ્પ નિર્ણય લીધો છે, એટલા માટે। તો નીલા રંગની કાળી કમખો નહીં પહેરે અને યમુના નદીના કાળા નીરમાં પણ એ નાહવું
નથી, મારે આજ પછી શામરંગ સમીપે ન જાઉં. ગોપી કહે છે કે પોતે આજ પછી ક્યારેય શ્યામ કાળા રંગની પાસે ક્યારેય જશે નહીં. મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ન ખાવું, મારે આજ પછી શ્યામરંગ સમીપે ન જાઉં. મરકત મણી એટલે નીલા રંગનો મણી. મરકત મણી, મિત્રો, નીલાંબરને આપણે ત્યાં મરકત મણી કીધું હતું, સોરી, ત્યાં આવશે નીલા રંગનું વસ્ત્ર. નીલાંબર એટલે કે નીલા રંગનું વસ્ત્ર. નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર, અને મરકતમણી એટલે પણ નીલા રંગનો મણી. નીલાંબર એટલે નીલા રંગનો મણી, મરકતમણી એટલે નીલા રંગનો મણી. નીલાંબર એટલે લીલા રંગનું વસ્ત્ર, અને મરકતમણી એટલે નીલા રંગનો મણી અથવા નીલમ. મિત્રો, આપણે નીલાંબરની અંદર આ નીલા રંગનો મણી અને લીલમ લખ્યું હતું, તો ત્યાં નીલાંબર એટલે લીલા રંગનું વસ્ત્ર, નીલ એટલે કે નીલા રંગનું, અને અંબર એટલે વસ્ત્ર. અંબર એટલે વસ્ત્ર, નીલા રંગ. નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર, અને મરકતમણી એટલે નીલા રંગનો મણી અથવા નીલમ. મરકતમણીના મેઘ દ્રષ્ટે જોવા, ગોપી કહે છે કે નીલા રંગનો મણી અને મેઘ, મેઘ એટલે વાદળ, મેઘ એટલે વાદળ, મેઘ એટલે શું? વાદળ. મેઘ એટલે કે વાદળ. દ્રષ્ટે ના જોવા, દ્રષ્ટે એટલે કે દ્રષ્ટિએ, આંખો દ્વારા. દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિએ, આંખો દ્વારા. દ્રષ્ટિ એટલે દ્રષ્ટિએ અથવા આંખો દ્વારા. મરકતમણીને મેઘ દ્રષ્ટે ના જોવા, કે ભાઈ નીલા રંગનો મણી અને મેઘ એટલે કે વાદળ મારે એક દ્રષ્ટિએ પણ નથી જોવા. મરકતમણીને મેઘ દ્રષ્ટે ના જોવા, એટલે મરકતમણી અને વાદળ મારે એક દ્રષ્ટિએ પણ જોવા નથી. કારણ કે મરકતમણી અને મેઘ એ પણ બંને કેવા છે? કાળા રંગના છે. એટલે ગોપીએ કાળા રંગની દરેક વસ્તુનો રંગનો ત્યાગ કર્યો, એટલે ગોપી કહે છે કે મરકતમણી અને નીલા રંગનું જે વાદળ છે એ મારે એક દ્રષ્ટિએ પણ ક્યારેય જોવા નથી. મરકતમણીને મેઘ દ્રષ્ટે ના જોવા, ગોપી કહે છે નીલા રંગનો મણી અને વાદળ મારે એક દ્રષ્ટિએ પણ જોવા નથી. જાંબુ વંત્યાક ન ખાવું મારે. જાંબુ એટલે કે જાંબુડા, અને વંત્યાક એટલે કે રીંગણા. વંત્યાક એટલે શું? રીંગણા. વંત્યાક એટલે રીંગણા. જાંબુ એટલે કે જાંબુડા, અને વંત્યાક એટલે રીંગણા. તો આ જાંબુ અને રીંગણા એ પણ કેવા કલરના છે? કાળા રંગના છે. ગોપીએ શું કર્યું છે? કાળા રંગનો ત્યાગ કર્યો. ના ખાવું, ગોપી કહે છે કે આજ પછી એ જાંબુ અને રીંગણા પણ હું ખાશ નહીં. જાંબુ વંત્યાક ન ખાવું, ગોપી કહે છે કે જાંબુ અને રીંગણા પણ હું ખાશ નહીં, મારે આજ પછી શ્યામરંગ પાસે ક્યારેય જવું નથી. મરકતમણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવું. ગોપી કહે છે કે મરકતમણી કે નીલા રંગનો મણી અને જે વાદળ છે મેઘ, એને મારે એક દ્રષ્ટિએ પણ જોવા નથી, અને જાંબુ અને રીંગણા પણ હવે હું ખાઈશ નહીં. કારણ ગોપીએ કાળી રંગની પાસે ન જવાનું મુખ દ્વારા નિયમ લીધું છે, વ્રત લીધું છે. ગોપી કહે છે મારે આજ પછી શ્યામ રંગની પાસે જવું નથી. દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મન કહે જે પલક ના નિભાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાઉં. દયાના પ્રીતમ સાથે, દયાના પ્રીતમ એટલે કે દયા, એટલે દયાના એટલે દયારામ, અને દયાના પ્રીતમ એટલે કે શ્રી કૃષ્ણ. દયાના પ્રીતમ સાથે એટલે દયારામે પોતાના પ્રીતમ, દયાના પ્રીતમ, દયારામના પ્રીતમ એટલે કે ભગવાન કૃષ્ણની સાથે મુખ્ય એટલે કે મુખથી નિયમ એટલે નિયમ વ્રત,
નિયમ એટલે નિયમ અથવા વ્રત. દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો એટલે દયારામે દયારામના પ્રીતમ શ્રી કૃષ્ણ ભગવાન સામે ગોપીએ મુખથી નિયમ વ્રત લીધું છે. મન કહે જે પલક નાની ભાવું, પલક એટલે કે ક્ષણ, પલક એટલે કે ક્ષણ અથવા પળ, પલક એટલે ક્ષણ અથવા પળ, પલક એટલે ક્ષણ અથવા પળ, થોડી ઘડીનો સમય. પરંતુ મન તો એક ક્ષણ માટે પણ એ નિયમને નિભાવવા માટે તૈયાર નથી. મન કહે જે પલક ના નિભાવું, પરંતુ ગોપીનું મન માનતું નથી. એનું મન કહે છે કે ગોપીએ જે મુખ દ્વારા જે નિયમ લીધો કે કાળી જે વસ્તુઓ છે એની પાસે જવું નથી, તો એ મુખેથી વ્રત નિયમ લીધું પણ ગોપીનું મન માનતું નથી. એનું મન કહે છે કે એક ક્ષણ માટે પણ, એક પળ માટે પણ એ આ વ્રત, આ નિયમ એ નિભાવી શકશે નહીં. દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મન કહે જે પલકના નિભાવું. દયારામે પોતાના પ્રીતમ સાથે, કૃષ્ણ સાથે ગોપીએ મુખથી નિયમ લીધું છે, પરંતુ એનું મન કહે છે પોતે આ નિયમને એક ક્ષણવાર પણ એ નિભાવી શકવા માટે તૈયાર નથી. ગોપીએ મુખથી નિયમ લીધો પરંતુ એનું મન માનતું નથી, કારણ કે એનું મન તો કૃષ્ણ ભક્તિમાં જ મય છે. એટલે ગોપીનો જે નિયમ છે એ જાજો સમય ટકવાનો નથી. મારે આજ પછી શામરંગ સમીપે ન જવું. તો મિત્રો, આ કાવ્યની અંદર ગોપી કૃષ્ણ પ્રત્યે જે રિસાય છે, કૃષ્ણ પ્રત્યેનો જે કૃત્રિમ જે રોષ છે, એ આ કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવ્યો છે. મિત્રો, ફરી એકવાર આપણે જોઈ લઈએ. શામરંગ સમીપે ન જાવું, મારે આજ થકી શામરંગ સમીપે ન જાવું. ગોપી કહે છે કે શામરંગની પાસે મારે જવું નથી, આજ પછી મારે શામરંગની પાસે જવું નથી. જેમાં કાળાશ તે તો એક સરખું, સર્વમાં કપટ હશે આવું. મારે આજ થકી શામરંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ હોય, જે કાળી વસ્તુ હોય, તે બધું જ એક સરખું હોય છે અને બધી જ કાળી વસ્તુઓની અંદર આવું કપટ હશે. મારે આજ પછી શામરંગની પાસે જવું નથી. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવું. કસ્તુરી હરણની નાભીમાંથી નીકળતો એક જાતનો સુગંધિત કિંમતી પદાર્થ છે. એટલે કસ્તુરીની બિંદી, બિંદી એટલે કે ચાંદલો, કસ્તુરીની બિંદીનો ચાંદલો પણ હવે હું કરીશ નહીં અને આંખની અંદર આ કાજળ આંજીશ પણ નહીં. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શુકનમાં ના લાવું. એટલે કોયલનો એક પણ શબ્દ એ પોતે કાને સાંભળશે નહીં અને કાગડાની વાણી પણ એ શુકનમાં લાવશે નહીં. નીલાંબર કાળી કંચુકીના પહેરું, જમનાના નીરમાં ન નાહવું. નીલા રંગની, કાળા રંગની કંચુકી કમખો એ પણ હવે હું પહેરીશ નહીં અને યમુના નદીના કાળા નીરમાં પાણીમાં હવે પણ એ નાહીશ નહીં, મારે નાહવું નથી. મરકત મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાકના ખાવું મારે. નીલા રંગનો મણી અને વાદળ મારે એક દ્રષ્ટિએ પણ જોવા નથી, તથા જાંબુ અને રીંગણા પણ હવે હું ખાશ નહીં. દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો, મન કહે જે પલકના નિભાવું. દયારામે પોતાના પ્રીતમ, એટલે દયાના પ્રીતમ કૃષ્ણ ભગવાન સાથે ગોપીએ નિયમ લીધો છે કે પોતે કાળી વસ્તુ પાસે જશે નહીં. એટલે દયાના પ્રીતમ સાથે મુખ દ્વારા નિયમ વ્રત લીધું, પરંતુ ગોપીનું મન કહે છે કે આ એ નિયમ એક ક્ષણવાર પણ એ નિભાવી શકવા માટે તૈયાર નથી. તો મિત્રો, આ કાવ્યની અંદર ગોપીનો કૃત્રિમ રોષ એ વ્યક્ત કરવામાં આવેલો છે. આ કાવ્યની અંદર ગોપી એ કૃષ્ણ ભગવાન સાથે રિસાય છે અને દરેક કાળી રંગની જે વસ્તુઓ છે એનો ત્યાગ કરવા માટે કહે છે. ગોપી નિયમ લે છે કે આજ પછી પોતે ક્યારેય કાળી વસ્તુઓ પાસે જશે નહીં, એટલે દરેક કાળી વસ્તુનો ત્યાગ કરે છે અને કાળી વસ્તુ પાસે ન જવાનો નિયમ પણ લે છે. પરંતુ ગોપીનું મન એ માનવા માટે તૈયાર નથી, કારણ કે એનું મન કૃષ્ણમય હોવાથી, કૃષ્ણ ભક્તિમાં લીન હોવાથી એ આ જે નિયમ લીધો એ ક્ષણવાર માટે પણ
એ નિભાવી શકવાનું નથી. તો મિત્રો, આ કાવ્યની અંદર ગોપીનો કૃષ્ણ પ્રત્યે કૃત્રિમ રોષ વ્યક્ત કરેલો છે. તો મિત્રો, અહીંયા આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવાનો છે.